मॉर्निंग विक्રમ, સૌથી પહેલા તો શુક્રવારે યુએસ માર્કેટ એક સારી મજબૂતી સાથે બંધ થયા હતા. લગભગ 300 પોઈન્ટથી વધુની તેજી આપણને દેખાઈ રહી હતી. ડાઓ નાસડેક S&P 500 બધાની વાત કરીએ તો લગભગ 1% થી લઈને 2% સુધીની આપણને તેજી દેખાઈ રહી છે. અને કારણો જોઈ લઈએ તો જે મોટાભાગના શેર્સ છે તેમાં આપણને મજબૂતી જોવા મળી હતી. વોરન બ્રધર્સના શેરમાં લગભગ 6% તેજી આપણને જોવા મળી હતી, જેને કારણે યુએસ માર્કેટમાં આજે તેજી સાથેનો કારોબાર આપણને જોવા મળ્યો. ડિસ્કવરીના શેર્સમાં 3.3% તેજીનો ઉછાળો આપણને જોવા મળ્યો હતો. 2 વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ જોઈએ તો 3.5% ઉપર આપણને રહેતી દેખાઈ, એટલે એ પણ એક સપોર્ટિવ કારણ બનતું દેખાયું. યુએસ બોન્ડ યીલ્ડ જે છે તે વધીને 14 વર્ષના ઉપલા સ્તરની પાસે કારોબાર જે છે તે યથાવત છે. ડોલર ઇન્ડેક્સમાં જોઈએ તો મામૂલી દબાણ આવ્યું છે, પણ 108.35ના સ્તરની પાસે ડોલર ઇન્ડેક્સમાં આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જે 20 અને 21 સપ્ટેમ્બરે જે ફેડની બેઠક થવાની છે તેના ઉપર ખાસ નજર છે, કારણ કે યુએસ ફેડનું ગવર્નરે કહ્યું છે કે સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદર છે તેમાં વધારો જે છે તે ચોક્કસપણે થવાનો છે. એટલે આ એક ઇવેન્ટ બનતી દેખાઈ રહી છે કે સપ્ટેમ્બરની બેઠક ખાસ ફોકસમાં રહેતી દેખાશે. સાથે જ આવતીકાલે પણ ઘણા મહત્વના ઇવેન્ટ બનતી દેખાઈ રહી છે. અમુક મહત્વના આંકડાઓ પર નજર રાખવાની છે આવતીકાલે. આવતીકાલે યુએસના સીપીઆઈ ડેટા આવવાના છે. યુએસ કોર સીપીઆઈ 0.3% રહેવાનો અનુમાન છે, તો હેડલાઈન સીપીઆઈ જે છે તે -0.1% રહેવાના અનુમાન છે. આનું મુખ્ય કારણ જોઈએ તો ગેસની કિંમતોમાં જે ઘટાડો છે તેની અસર આપણને સીપીઆઈ પર જોવા મળી શકે છે. એટલે આ જે યુએસના આવતીકાલે સીપીઆઈના ડેટા આવવાના છે તે ઘણા મહત્વના રહેશે. સાથે જ આજના ડેટાની વાત કરીએ તો આજે જર્મનીના સીપીઆઈના ડેટા આવવાના છે, બુધવારે બ્રિટનના સીપીઆઈના ડેટા આવવાના છે, અને ગુરુવારની વાત કરીએ તો ફ્રાન્સના સીપીઆઈના આંકડા આવવાના છે. એટલે આ બધી જે દેશો છે તેના સીપીઆઈના આંકડા આવવાના છે, જે ઘણા મહત્વના રહેશે. અને ખાસ કરીને યુએસના સીપીઆઈ ઘણા મહત્વના રહેશે, કારણ કે સપ્ટેમ્બરની 20 અને 21 તારીખે ફેડની બેઠક થવાની છે. એટલે ઇન્ફ્લેશનના આંકડાને જોઈને વ્યાજદરમાં કેટલો વધારો થાય તે નક્કી કરશે ફેડ. સાથે શનિવારે ઇટલી અને યુરો ઝોનના સીપીઆઈના ડેટા આવવાના છે, એટલે આ બધા ગ્લોબલ ડેટા ઉપર ખાસ નજર રહેશે. આગળ આપણે એશિયન બજારની વાત કરી લઈએ તો એશિયામાં નિકકેમાં લગભગ આપણને 0.5% મજબૂતી આપણને જોવા મળી હતી. તાઇવાન ઇન્ડેક્સની વાત કરીએ તો ત્યાં પણ આપણને તેજી દેખાઈ રહી છે. અને સ્ટ્રીટ ટાઈમ્સની વાત કરીએ તો ત્યાં પણ 0.25%નો એટલે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકાય આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. આગળ આપણે ક્રૂડની વાત કરી લઈએ તો અહીંયા ખાસ ફોકસ બનતું દેખાઈ રહ્યું છે, કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન જે છે તેમણે ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જો યુરોપ કિંમતો પર કેપ લગાવશે તો તે ઓઇલની સપ્લાય જે છે તે બંધ કરી દેશે. એટલે રશિયા તરફથી ઓઇલ એન્ડ ગેસની સપ્લાય જે છે તે બંધ થવાના સંકેતો મળી રહ્યા છે. એટલે આજે ઓઇલની કિંમતો જોઈએ તો બ્રેન્ટમાં લગભગ આપણને $92 આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે, જેને કારણે આપણને બ્રેન્ટની કિંમતોમાં આજે સપોર્ટ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. સાથે છેલ્લે એક્સએક્સ નિફ્ટીની વાત કરી લઈએ તો અહીં પણ આપણને પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. જોઈએ તો 0.03 એટલે ફ્લેટ ટુ પોઝિટિવ આપણને કારોબાર એક્સએક્સ નિફ્ટીમાં થતો દેખાઈ રહ્યો છે. લગભગ 17,847ની આસપાસ આપણને એસજીએક્સ નિફ્ટી કારોબાર કરતી દેખાઈ રહી છે. એટલે આપણા ભારતીય બજાર પણ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપન થાય તેવા સંકેતો મળી રહ્યા છે. જી